શરદ પૂર્ણિમાના દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. શરદ પૂનમની રાત્રિએ દૂધ પૌવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અંબાજી મંદિરમાં ચંદ્રના કિરણો પડે તે રીતે ચાંદીના પાત્રમાં દૂધ પૌવા મૂકી માતાજીને ધરા આપવામાં આવ્યા. રાત્રે 12 કલાકે મહારાજ દ્વારા કપૂર આરતી કરવામાં આવી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે શરદ પૂર્ણિમાના ચંદ્રના કિરણો દૂધ પૌવામાં ઉતરે છે, જે આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઈ જતા હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારીની અસર શરદ પૂર્ણિમા ઉપર જોવા મળી હતી, કે જ્યાં કોઈ પણ શ્રદ્ધાળુઓને રાત્રિના સમયે કપૂર આરતીમાં પ્રવેશ નહોતો અપાયો. દર વર્ષે 300 લીટર જેટલા દૂધ પૌવાનો પ્રસાદ અંબાજી મંદિરમાં બનતો હોય છે. ત્યાં વખતે માત્ર નૈવેદ્ય જેટલો જ પ્રસાદ ધરાવાયો હતો.